नमस्कार विद्यार्थियों, विषय गुजराती धोरण 7। आपणे विद्यार्थियों आजना विडियो में भणवाना छे पाठ 12मो एटले के पाठ्यपुस्तक सत्र 2 त्रीजो पाठ अने क्रम छे एनो 12मो हाईस्कूल में जेना लेखक छे ए गांधीजी छे। तो हवे आपणे जरा गांधीजी आपणा राष्ट्रपिता पण हता एना विषे थोड़ो परिचय मेळवी लईए। जन्म 2/10/1869 અને અવસાન 30/1/1948 મોહનદાસ કરમચંદ ગાંધી એ ગાંધીજીનું પૂર્ણ નામ હતું। જન્મ પોરબંદરમાં થયેલ અને રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે। વકીલાતનો વ્યવસાય એ કરતા હતા ત્યારે દક્ષિણ આફ્રિકા માટે લડત તેમણે ચલાવી હતી। પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની પણ લીધેલ। જીવનભર તેમણે સત્ય અહિંસાની ઉપાસના કરી હતી અને સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે। તો અહીંયા છે એ પોતાની આત્મકથામાંથી થોડાક અંશ છે એ લેવાયા છે। એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે જેનું નામ છે સત્યના પ્રયોગો। ગાંધીજીએ પોતાના જીવન વિશે એ આત્મકથા લખી છે। હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયેલ છે। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનું ચિતાર અપાયેલો છે। ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા। ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષર દેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રકટ થયા છે। સાદગી, સ્વાભાવિકતા અને સરળતા તથા ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતાઓ હતી। તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપેલ હતો। આ પ્રકરણ હે તમારા પાઠની વાત કરીએ વિદ્યાર્થીઓ તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયું છે। ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો કે જ્યારે એ સ્કૂલમાં અભ્યાસ કરતા તે સમયની વાત, તે સમયનો પ્રસંગ અહીંયા નિરૂપાયો છે। આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં લખાયેલા છે। ગાંધીજીના બાળવિવાહ તથા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિ તેમજ સેવાપરાયણનું સ્વભાવનું સરસ આલેખન થયું છે। તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કરેલા છે। તો અહીંયા વિદ્યાર્થીઓ તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 10 ઉપર જોશો, પાઠનું હું વાંચન કરીશ અને સાથે સાથે આપણે સમજતા પણ જઈશું। તો વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો, જો આત્મકથા છે એટલે હું, મને એવા શબ્દોનો પ્રયોગ ગાંધીજીએ અહીંયા કરેલો છે કેમકે એમણે પોતે જ આ લખ્યું છે। એ કહે છે ગાંધીજીના વિવાહ છે એ નાનપણમાં જ થઈ ગયેલા હતા, એટલે કે છે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, એ હું આગળ લખી ગયો છું। તે વેળાએ એ સમય અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા, એ 3 ભાઈઓ એક જ વિદ્યાલયમાં સ્કૂલમાં ભણતા હતા। જયેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા એ મારાથી 1 વર્ષ આગળ હતા। હવે વિદ્યાર્થીઓ અહીંયા શબ્દ છે જયેષ્ઠ એટલે મોટા, તો બંધુ એટલે ભાઈ। અહીંયા ગાંધીજી કહે છે કે એમના મોટા ભાઈ છે એમનાથી 1 ધોરણ આગળ ભણતા હતા અને બંને ભાઈઓના વિવાહ સાથે થયા હતા, એટલે એના પછીના ભાઈ અને એના પછી ગાંધીજી। એટલે વિદ્યાર્થીઓ અહીંયા લખે છે ગાંધીજી કે જે ભાઈની સાથે મારા વિવાહ થયા, એટલે બંને ભાઈઓનો સાથે વિવાહ થયા હતા અને એમની સાથે જેમના લગ્ન થયા હતા એ ભાઈ મારાથી 1 વર્ષ આગળ હતા, એટલે 1 વર્ષ આગળ ભણતા હતા। વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું। હવે જો સ્કૂલમાં પડતા હતા ત્યારે જ છે ભણતા હતા તો એમના નાનપણમાં લગ્ન કરી દેવાય વિદ્યાર્થીઓ, એટલે અહીંયા શું કહે છે વિદ્યાર્થી તરીકે ગાંધીજી કે એનું અમારે અભ્યાસ ઉપર શું પરિણામ આવ્યું કે અમે બંને ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું, મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું, વિવાહ પછી તે નિશાળમાં જ ન જ રહી શક્યા। હવે એમના ભાઈ છે જેની સાથે
गांधीजी साथ एम लग्न थे ये तो स्कूले जाइ शक्या नहीं, खराब परिणाम आयु माटे अनिष्ट परिणाम तो देव जाने के जुआनों आयु हसे। विद्याभ्यास ने विवाह बेव एक साथ तो हिंदू संसार में ज हो पोता एवं मान्यता ने धारणा जनावता कहे कि पहलाना जमा में तो अभ्यास करता करता है बाड़कों विवाह कर देवा तो एट्ले अपना हिंदू संस्कार में ज रीत हसे एवं गांधीजी कहे। मारो अभ्यास चालू रो हाईस्कूल में हूँ ठोठनी साड़ियों नो ठोठ एटले कि थोड़ा ए होशियार पण हता, साव ठोठ न हता। शिक्षकों की प्रीति तो हमेशा साचवी हती। दरेक वर्षे माँ बाप ने विद्यार्थीओना अभ्यास तेमज वर्तन विषे प्रमाणपत्र मोकलवामां आवता, तेमां कोई दिवस मारू वर्तन के अभ्यास खराब होवानी टीका थई नथी। बीजा धोरण पछी इनामो पण लीधा अने पांचमा तथा छठा धोरण में अनुक्रमे मासिक 4 रुपया अने 10 रुपयानी शिष्य वृत्ति પણ મળી હતી। જો શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓ એટલે શિષ્ય એટલે વિદ્યાર્થી અને વૃત્તિ એટલે થોડા ઘણા વેતન પૈસા મળતા શિષ્યોને એના વર્તન બદલેના, આ મળવામાં મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો એટલે કે નસીબ જોગે। એ વૃત્તિઓમાં બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેવો સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી। હવે આવી બધી વૃત્તિઓ વિદ્યાર્થીઓ સારું નહીં હતી પણ ગાંધીજી કહે છે કે જેઓ સોરઠ પ્રાંતના હતા, અહીંયા વિદ્યાર્થીઓ શબ્દ છે સોરઠ, સોરઠ પ્રાંત એટલે કેવું કહેવાય છે વિદ્યાર્થીઓ, આપણા સૌરાષ્ટ્રનો એક પ્રદેશ જેમાં કેટલું આવે તો ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ આટલું પ્રાંત છે એને કહેવાય સોરઠ। તો સોરઠ પ્રાંતમાં હોય તેમાં પહેલું પદે ભોગવતા એના માટે આ હતું। 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે એટલે કે એ સમયે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે, હવે એ સમયે છે એ સોરઠના વિદ્યાર્થીઓ વધીને કેટલા હોઈ શકે। મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કાંઈ માન નહોતું, ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ ચીબટ હતી એટલે કે કાળજી હતી, વર્તનમાં ખોડાવે તો મને રડવું જ આવે। ગાંધીજી પોતે જ એટલા જવાબદારીવાળા હતા કે જો એનું વર્તન કોઈ સાથે છે એ ખોડાવે એટલે કે એનું વર્તન કોઈ એ બીજા સાથે એ ખરાબ કરે તો પોતાને જ પહેલાં રડવું આવી જતું, શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એટલે કે લાગે તો મને અસહ્ય થઈ પડે, એમનાથી સહન થતું નહીં। એક વખત મારે માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે, હવે આગળ જ્યારે સ્કૂલમાં હતા તો એક વખત ગાંધીજીને માર ખાવો પડ્યો હતો એ એમને યાદ છે। મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું, હું ખૂબ રડ્યો ત્યારે કહે છે કે મને એ દુઃખ નહોતું કે મને માર્યો પણ મને છે એ શિક્ષા થઈ, દંડને પાત્ર મને સજા કરવામાં આવી, આ વિચારીને એમણે ખૂબ દુઃખ થયું અને ખૂબ રડ્યા। આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનું છે, જો વિદ્યાર્થીઓ પહેલાં અને બીજા ધોરણનું બાળક એટલે 7 થી 6 વર્ષનું બાળક, અત્યંત નાનું બાળક કહેવાય, તો આટલી ઉંમરે પણ પોતા પ્રત્યેની જવાબદારીમાં ગાંધીજી તટસ્થ હતા કે એમણે સજા મળી કોઈ પણ વાકે એ પણ એમનાથી સહન થયું નહીં કે મને શું કામ સજા મળે। બીજો પ્રસંગ 7મા ધોરણનો છે, એ વખતે દોરાબજી એદલજી ગીબી હેડમાસ્ટર હતા, હવે કોઈ હેડમાસ્ટરની એટલે કે આચાર્યનું અહીંયા નામ બતાવે છે કે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર તરીકે ત્યારે હતા, એ વિદ્યાર્થી પ્રિય હતા કેમકે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા અને લેતા તથા શિક્ષણ ઠીક આપતા, વિદ્યાર્થીઓને આ શિક્ષક પ્રિય હતા કેમકે પદ્ધતિસર એ કામ કરતા, તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા, મને તેનો અણગમો હતો, હવે બધા વિદ્યાર્થીઓને પ્રિય હતા છતાંય ગાંધીજી એમ કહે છે કે મને એ ગમતા નહીં, શા માટે ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો, એટલે કે આથી પહેલાં ક્રિકેટ અને ફૂટબોલમાં ગાંધીજીનું રુચિ હતી જ નહીં, ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું, આવી રમતોમાં જતા તેઓ શરમાતા, હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી
હવે અત્યારે ગાંધીજી કહે છે કે સ્કૂલ ટાઈમમાં મારે આવી રમતોમાં ભાગ લેવો જોઈતો હતો, એ મારી અત્યારે ભૂલ હતી ત્યારે. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળાએ હું ધરાવતો. ત્યારે ગાંધીજી નાનપણમાં શું માનતા કે કસરતને વળી શિક્ષણ સાથે શું સંબંધ હોય, એટલે એ સમયે એવા ખોટા વિચારો એ ધરાવતા. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. ગાંધીજીને પાછળથી સમજાયું કે શારીરિક કેળવણી છે એ પણ એટલે જ જરૂરી છે કે વિદ્યાર્થીઓની માનસિકતા છે એવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં એને થવું જોઈએ. હવે વિદ્યાર્થીઓ, છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું અને મારે એ મારે જણાવવું જોઈએ. અહીંયા ગાંધીજી કહે છે કે કસરતમાં હું જતો નહીં છતાંય મને નુકસાન ન થયું. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની મને ટેવ પડી હતી. તે છેવટ સુધી લોગી રહી. ફરવું એ પણ એક વ્યાયામ જ છે, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. ભલે કસરતોમાં ગાંધીજી ભાગ ન લેતા પણ એમણે પુસ્તકોમાં વાંચેલું કે ફરવા જવું પણ એક જાતનું વ્યાયામ જ કહેવાય. અહીંયા સ્કૂલના અમુક બનાવો વિશે વિદ્યાર્થીઓ ગાંધીજીએ વાત કરી. તો હવે અહીંયા છે આપણે આ પાઠ અધૂરો છોડીએ છીએ અને આ પછીના વિડીયોમાં આપણે ગાંધીજીએ પોતે હાઈસ્કૂલમાં બીજા કયા કયા અનુભવો કર્યા એના વિશે આગળ ભણીશું. ધન્યવાદ.